હેલો એવરીવન, આપણે જીપીએસસી કરંટ અફેર્સ હવે આ રીતે કન્ટિન્યુ કરીશું. ખબર છે આપણને કે ભાઈ આપણે નેક્સ્ટ 21 દિવસ સુધી આપણે લોકડાઉનમાં રહેવાનું છે, બરાબર. હમણાં પરમ દિવસે જ, બરાબર, 2 દિવસ પહેલાં પ્રધાનમંત્રીએ એક દેશવ્યાપી સંબોધન કરીને કીધું છે કે ભાઈ કોરોના વાયરસને રોકવા માટે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે આવનારા 21 દિવસ દેશના બધા જ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લોકડાઉનનું પાલન કરવામાં આવશે, બરાબર. હવે એક મિસકન્સેપ્શન આપણે દૂર કરી દેવાનું છે કરંટ અફેર્સના લેક્ચરમાં આગળ જતા પહેલાં, કે લોકડાઉન અને કર્ફ્યુ વચ્ચેનો શું ફર્ક છે, બરાબર. કર્ફ્યુમાં હોસ્પિટલ્સ અને પોલીસ સેવાઓ સિવાયની તમામ સુવિધાઓ જે છે તે શું કરી દેવામાં આવે, સ્થગિત કરી દેવામાં આવે, બરાબર. જ્યારે લોકડાઉનમાં, બરાબર, બેન્કિંગ સેવાઓ છે, ઇલેક્ટ્રિસિટીની સેવાઓ છે, હોસ્પિટલ્સ છે, પોલીસ સેવાઓ છે, જીવન જરૂરિયાતના તમામ સામાનને લગતી જે સેવાઓ છે, બરાબર, એ બધી સેવાઓ સામાન્ય જનતા માટે ચાલુ રાખવામાં આવશે, બરાબર. તમે જો કોઈ યોગ્ય કારણ સાથે, બરાબર, બહાર નીકળશો, ટોળામાં નહીં, એક એક વ્યક્તિ, 2-2 વ્યક્તિ જો બહાર નીકળશે અને જો એ લોકો પાસે યોગ્ય કારણ હશે તો એ લોકોને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવશે થોડા સમય માટે. જેટલું તમારું કામ છે તેટલું પતાવી લો અને ફરી પાછા આવી જાઓ, બરાબર. તો અત્યારે 14 એપ્રિલ સુધી, બરાબર, 23 માર્ચથી 14 એપ્રિલ સુધી ભારતમાં સંપૂર્ણપણે લોકડાઉનનું પાલન કરવામાં આવશે. અને એનું મુખ્ય કારણ એ છે કે જેવી સ્થિતિ સ્પેનમાં કે ઇટલીમાં થઈ તેવી ભારતમાં ન થાય. ભારત કોરોના વાયરસના સ્ટેજ 3માં નહીં પ્રવેશે, બરાબર, જેને કહેવાય કમ્યુનિટી ટ્રાન્સમિશન અથવા તો કમ્યુનિટી સ્પ્રેડ, તેમાં નહીં પ્રવેશે. તેના માટે પ્રધાનમંત્રી અને અન્ય રાજ્ય સરકારો દ્વારા આ તકેદારી લેવામાં આવી છે, બરાબર. તો ચાલો આપણે આજનો લેક્ચર ચાલુ કરીશું કરંટ અફેર્સનો, બરાબર. તો પહેલાં આપણા માટે સમાચાર છે કોરોના વાયરસને લગતા જ, પણ એના માટેનો એક ટોપિક છે આપણો ટોક્યો ઓલિમ્પિક્સ, બરાબર. આપણે ટોક્યો ઓલિમ્પિક્સ વિશે ડિટેલમાં આગળ ચર્ચા કરી ચૂક્યા છે, બરાબર. ક્યાં યોજાવાની હતી ટોક્યો ઓલિમ્પિક્સ, તો આપણને ખબર જ છે કે ટોક્યો જાપાનમાં 2020માં. અને દર કેટલા વર્ષે ઓલિમ્પિક્સ યોજવામાં આવે છે, દર 4 વર્ષે, બરાબર. અત્યાર સુધી 3 દિવસ પહેલાંની સિચ્યુએશન એવી હતી કે ઓલિમ્પિક કમિટી, IOC, બરાબર, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, એવું માનતી હતી કે ભાઈ આપણે ઓલિમ્પિકને પોસ્ટપોન કરવાની કે કેન્સલ કરવાની કોઈ જરૂર નથી. પણ જેમ તમે તમારા સ્ક્રીન પર જોઈ રહેલા છો, બરાબર, કે હવે આપણા માટે શું ન્યૂઝ છે કે ભાઈ ટોક્યો ઓલિમ્પિક 2020 પોસ્ટપોન, બરાબર. કોરોના વાયરસ પેન્ડેમિકને લીધે ટોક્યોમાં થનારા 2020ના ઓલિમ્પિકને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવ્યા છે, બરાબર. રદ કરવામાં નથી આવ્યા, સ્થગિત કરવામાં આવ્યા છે, બરાબર. એનું મુખ્ય કારણ એ હતું કે ભાઈ ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા જે બહુ મેજર પાર્ટિસિપન્ટ છે, મેજર ભાગીદાર છે ઓલિમ્પિક રમતોમાં, એ લોકોએ પોતાના રમતવીરોને, પોતાના એથ્લીટ્સને ઓલિમ્પિકમાં મોકલવાની ના પાડી દીધી, બરાબર. અને એટલા માટે ઓલિમ્પિક કમિટી એની, એનું જે પ્રેશર ક્રિએટ થયું, વર્લ્ડ વાઇડ પ્રેશર જે ક્રિએટ થયું, ઘણા બધા દેશો લોકડાઉનની સ્થિતિમાં છે, બરાબર. દુનિયાની લગભગ 300 કરોડ જેટલી વસ્તી પોતપોતાના ઘરોમાં કેદ છે અત્યારે લોકડાઉનને કારણે, બરાબર. એવિએશન સેક્ટર બંધ છે, ઘણા બધા દેશો પોતાના દેશમાંથી ફ્લાઇટ નથી જવા દેતા કે નથી આવવા દેતા, બરાબર. તો એ સંજોગોમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીને પણ એવું લાગ્યું કે ભાઈ રમતવીરો જે છે તે જાપાન સુધી પહોંચી શકશે નહીં, અને પહોંચશે તો અડધા અધૂરા પહોંચશે, બરાબર ને. અને એવું અડધા અધૂરા ઓલિમ્પિકનું આયોજન કરવાનો કોઈ મતલબ નથી, બરાબર. આ જ બધા કારણ તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહેલા છે, બરાબર. ઓલિમ્પિક ગેમ્સ વિલ કીપ ધ નેમ ઓલિમ્પિક એન્ડ પેરાલિમ્પિક ગેમ્સ ટોક્યો 2020, એનું નામ આ જ રહેશે, બરાબર, જ્યારે પણ યોજાશે ત્યારે, બરાબર. માની લો કે 2021માં યોજાય, બરાબર, છતાં પણ એનું નામ શું રહેશે, ઓલિમ્પિક એન્ડ પેરાલિમ્પિક ગેમ્સ ટોક્યો 2020, બરાબર. ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો ઓલરેડી ના કરી ચૂક્યા છે કે ભાઈ અમે અમારા એથ્લીટ્સને ટોક્યોમાં ઓલિમ્પિક માટે નથી મોકલવાના. ધ નેશન્સ વિડ્રુ ઇન ધી બેકડ્રોપ ઓફ લિમિટેડ ઇન્ટરનેશનલ ટ્રાવેલ, બરાબર. મેં તમને જેમ પહેલા કીધું તેમ કે ભાઈ ઘણા બધા દેશોએ એવિએશન સેક્ટર સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ભારતે પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ સંપૂર્ણપણે શું કરી છે, બંધ કરી દીધી છે, બરાબર.
ડિફિકલ્ટી ઇન ટ્રેનિંગ, જેમ લોકડાઉનની સિચ્યુએશન હોય તો જે રમતવીરો છે તે પોતાની ટ્રેનિંગ કમ્પ્લીટ કરી શકે નહીં, બરાબર. અને જ્યારે ટ્રાવેલિંગ કરશે, માની લો કે ટ્રાવેલિંગની છૂટ આપી દેવામાં આવે, પણ કોરોના વાયરસ આપણને ખબર છે કે ટ્રાવેલિંગને લીધે સૌથી વધારે ફેલાયો છે, બરાબર. એકબીજાના સંપર્કમાં હોવાથી સૌથી વધારે ફેલાયો છે. તો એવું નહીં થાય, બરાબર. રમતવીરોની અને એમની સાથે જનારા જેટલા પણ લોકો છે, ઓલિમ્પિક કમિટીના જેટલા પણ 1 લાખ 2 લાખ લોકો છે, જ્યાં ભેગા થતા હોય એક શહેરમાં, ત્યારે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ કરવું મુશ્કેલ થઈ જશે, બરાબર. અને એટલા માટે એ રિસ્કને ધ્યાનમાં લઈને ટોક્યો ઓલિમ્પિકને રદ કરવામાં આવેલા છે, બરાબર. નેક્સ્ટ સ્ક્રીન પર આપણે જઈએ તો દેખાય છે તમને COVID-19નું રિવિઝન છે, બરાબર. WHO દ્વારા એને COVID-19 નામ આપવામાં આવ્યું છે. હવે કેમ COVID-19 નામ આપવામાં આવ્યું છે? તો કે ઇટ ઇઝ કોરોના વાયરસ ડિઝીઝ, બરાબર. અને 2019ના વર્ષથી એની શરૂઆત થયેલી, ડિસેમ્બર 2019માં એ સૌ પ્રથમ વાર ચાઇનાના વુહાન શહેરમાં પકડાયેલો, બરાબર, આ વાયરસ. અને ત્યાંથી એની શરૂઆત થયેલી, બરાબર. ત્યાંથી એનો આઉટબ્રેક થયેલો. જો આપણે આ 3 શબ્દોનો મતલબ પણ સમજેલા છે, કયા કયા? આઉટબ્રેક, એપિડેમિક અને પેન્ડેમિક, બરાબર. ચાલો એકવાર રિવાઇઝ કરી લઈએ. શું છે આઉટબ્રેક? આઉટબ્રેક એટલે જ્યારે કોઈ એક ચોક્કસ શહેરમાં અથવા તો કોઈ નાના કસ્બામાં જ્યારે કોઈ રોગચાળો ફાટી નીકળે, બરાબર, ત્યારે એને શું કહેવાશે? આઉટબ્રેક કહેવાશે. એપિડેમિક એટલે શું હશે? જ્યારે કોઈ એક દેશમાં કોઈ રોગચાળો ફાટી નીકળે, બરાબર, ત્યારે એને આપણે શું કહીશું? એપિડેમિક. અને પેન્ડેમિક કોને કહીશું? મહામારી કોને કહીશું? જ્યારે એક કરતાં વધુ દેશ અથવા એક કરતાં વધુ ખંડ કોઈ રોગચાળાનો ભોગ બને, બરાબર, અને એને રોકવો અશક્ય હોય, ત્યારે એને તમે શું નામ આપશો? પેન્ડેમિક નામ આપશો. તો હવે, બરાબર, આપણે ભણેલા છે જ્યારે આપણે છેલ્લે ક્લાસમાં મળેલા ત્યારે કે ભાઈ WHO દ્વારા COVID-19ને ઇન સિમ્પલ ટર્મ્સ કોરોના વાયરસને મહામારી, વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે, બરાબર. ચાલો અને જો એક વાયરસ કયા છે? સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ 2, જે એકચ્યુઅલ વાયરસનું નામ છે. આપણે લેમેન લેંગ્વેજમાં એને શું કહીશું? કોરોના વાયરસ. બટ જે એકચ્યુઅલ વાયરસ છે તે તમને એક્ઝામ GPSC પૂછી શકે કે ભાઈ ઇટ ઇઝ SARS-CoV-2, બરાબર. અને આ નામ કોના દ્વારા આપવામાં આવ્યું છે? ઇન્ટરનેશનલ કમિટી ઓન ટેક્સોનોમી ઓફ વાયરસીસ, જે વાયરસીસના સંશોધન પણ કામ કરે છે, બરાબર, તે સંસ્થા દ્વારા આ નામકરણ આપવામાં આવેલું છે. ધ WHO હેઝ ઓલ્સો ડિક્લેર્ડ COVID-19 એઝ અ પેન્ડેમિક. According to the WHO, a pandemic is declared when a new disease for which people do not have immunity spreads around the world beyond expectations. બરાબર. આજે એક કેસ હતો, કાલે 10 કેસ થયા, 20 કેસ થયા, 40 કેસ થયા, 80 કેસ થયા. જેમ 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 લોકો એકબીજાના સંપર્કમાં આવતા જાય છે, તેમાં મહામારી વધતી જાય છે. અને કેમ આ ભયંકર છે? કારણ કે હજુ સુધી આપણા પાસે આની માટેની કોઈ વેક્સિન અવેલેબલ નથી, બરાબર. અફવાઓથી બચવું. જો તમે વોટ્સએપ પર કે સોશિયલ મીડિયા પર વાંચતા હો કે ભાઈ આ દેશે આના માટેની વેક્સિન શોધી લીધી છે, તો એ તદ્દન ખોટી વાત છે, બરાબર. હા, દરેક દેશ પોતાની રીતે પોતાને ત્યાં ઉપલબ્ધ અન્ય રોગ માટેની દવાઓને COVID-19ને રોકવા માટેનો પ્રયાસ જરૂર કરે છે, બરાબર. USA, અમેરિકાએ મેલેરિયાની જે રસી છે, મેલેરિયાની જે દવા છે, તેને પ્રાયોગિક ધોરણે COVID-19ના પેશન્ટને સાજા કરવા માટે મંજૂરી આપી દીધી, બરાબર. ભારતમાં NTHIVની જે દવાઓ છે, બરાબર, તેને હાલ પૂરતી COVID-19ના દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, બરાબર. ચાલો નેક્સ્ટ છે આપણી પાસે, બરાબર. હવે આજ સુધી જુઓ, અહીંયા તમારે ધ્યાને રાખવાનું છે કે આજ સુધી એવું નથી બન્યું કે ઓલિમ્પિકને કોઈ દિવસ ઠેલવામાં આવ્યો હોય, પાછા ઠેલવામાં આવ્યો હોય, બરાબર, પોસ્ટપોન કરવામાં આવ્યો હોય. તો આ તમારા માટે એટલા માટે અગત્યનું છે કે પ્રથમવાર 2020માં એવું બનશે કે ટોક્યો ઓલિમ્પિકને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવ્યા છે, બરાબર. અને 124 વર્ષોથી આપણે ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત થયેલી છે, બરાબર. પ્રથમ ઓલિમ્પિક્સ ક્યાં રમાયેલા? તો જો અહીંયા તમને સેકન્ડ લાઇનમાં દેખાય છે, બરાબર, આજે મારો એરો ફરે છે, 1896, બરાબર, 1896 એથેન્સ ગ્રીસમાં, બરાબર. તો આ તમારે યાદ રાખવાનું, 1896થી ઓલિમ્પિકની શરૂઆત થઈ. 1940માં ઓલિમ્પિક નતા રમાયા,
બરાબર કેમ નતા રમાયા? કારણ કે વર્લ્ડ વોર ટુની જે અસરો દેખી હતી, બરાબર, તો એને લીધે ઓલિમ્પિક નતા રમાયા 1940માં, અને એટલા માટે એને મિસિંગ ઓલિમ્પિક્સ કહેવામાં આવે છે, બરાબર. પણ સ્થગિત સૌ પહેલી વાર થયા છે, બરાબર, કે ભાઈ નક્કી થયેલા હોય કે આ તારીખથી ચાલુ થશે, આ તારીખે પૂરા થશે, આ સ્થળ છે, અને પછી એને કોઈ કારણને લીધે સ્થગિત કરી દેવામાં આવી હોય, તો એવું પ્રથમ વાર થયું છે, બરાબર. તો એકવાર આના પર જરા નજર મારી લેવાની, બરાબર, વિડીયો પોઝ કરીને એકવાર તમારે જોઈ લેવાનું. અને આપણને આ બધું ખબર જ છે કે જ્યારથી શરૂ થયું ત્યારથી દર 4 વર્ષે ઓલિમ્પિકની રમતો રમવામાં આવે છે, અને ઓલિમ્પિકનો એકવાર સિમ્બોલ તમારે જોવાનો ઇન્ટરનેટ પર જઈને. એ સિમ્બલ જે છે, રિંગવાળો જે સિમ્બલ છે, ખબર છે ને આપણને બધાને, કેમ રિંગમાં અમુક જ કલર લીધેલા છે અને એ દરેક કલર કયા ખંડને ઉજાગર કરે છે, બરાબર, કયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ તમારે એમાં જોઈ લેવાનું, બરાબર. આટલું તમારા માટે, બરાબર. ચાલો, હા, થોડી બીજી એક્સ્ટ્રા માહિતી છે, વિડીયો પોઝ કરીને તમારે એકવાર વાંચી લેવાની, બરાબર. 1896માં ગ્રીસમાં ચાલુ થયેલું, બરાબર. અને IOC શું છે? જો જેણે આ નિર્ણય લીધો છે કે ભાઈ આપણે સ્થગિત કરવાની, તો એ ઓલિમ્પિક રમતો માટેની સુપ્રીમ એજન્સી છે, બરાબર. ઉચ્ચતમ સંસ્થા, એની ઉપર કોઈ નથી, બરાબર. અને એનું ક્રિએશન ક્યારે કરવામાં આવેલું, એની સ્થાપના ક્યારે કરવામાં આવેલી? 23 જૂન 1894, બરાબર. એન્ડ ઇટ ઇઝ ધી સુપ્રીમ ઓથોરિટી, બરાબર, ફાઇનલ સંસ્થા, જેમ આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ હોય એની ઉપર કોઈ નથી, તેમ ઓલિમ્પિક માટે આ સુપ્રીમ ઓથોરિટી છે IOC, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી, બરાબર. અને ઇટ એન્શ્યોર્સ ધી રેગ્યુલર સેલિબ્રેશન ઓફ ઓલિમ્પિક ગેમ્સ, સપોર્ટ્સ એન્ડ ઓલ એફિલિએટેડ મેમ્બર્સ ઓર્ગેનાઇઝેશન્સ, એન્ડ સ્ટ્રોંગલી એન્કરેજીસ બાય અપ્રોપ્રિએટ મીન્સ ધ પ્રમોશન ઓફ ઓલિમ્પિક વેલ્યુઝ, બરાબર. દર 4 વર્ષે રમવામાં આવે છે. અને જો આજે હાઈલાઇટ કરેલું છે તો તમારે ખાસ વાંચવાનું કે કયા શહેરમાં ઓલિમ્પિક રમતો યોજાઈ શકે, બરાબર. તેનું કોઈ દેશ સાથે કોઈ લેવા દેવા નથી, એ શહેર કેપેબલ હોવું જોઈએ ઓલિમ્પિક રમતોનું યજમાની કરવા માટે, બરાબર. તો એ કોઈ દેશ સાથે એને લેવા દેવા નથી. એપ્લિકેશન ટુ હોલ્ડ ધી ગેમ્સ ઇઝ મેડ બાય ધી ચીફ ઓથોરિટી ઓફ ધી સિટી વિથ ધી સપોર્ટ ઓફ ધી નેશનલ ગવર્મેન્ટ, બરાબર. અને તમારે આપણે યાદ રાખવાનું કે એશિયાની સૌ પ્રથમ ઓલિમ્પિક ક્યાં યોજાયેલી? જાપાનમાં યોજાયેલી, બરાબર. એશિયાની સૌ પ્રથમ ઓલિમ્પિક યોજાયેલી જાપાનમાં, બરાબર. આ પણ તમારે યાદ રાખવાનું, બરાબર. ઇન જાપાન વોઝ ટુ બી ધી ફર્સ્ટ એશિયન કન્ટ્રી ટુ હોસ્ટ ધી ઓલિમ્પિક્સ, બરાબર. પણ એ મિસિંગ ઓલિમ્પિક હતી, કારણ કે ત્યારે પણ વર્લ્ડ વોરમાં જાપાનમાં આપણને ખબર છે કે ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. હિરોશિમાં નાગાસાકી પર હુમલો થયેલો ને ઘણું બધું થયેલું, બરાબર. તો તમારે આ યાદ રાખવાનું, બરાબર. આ તમારા માટે હોમવર્કના ટોપિક છે, ડિટેલ્ડ ઓફ ટોક્યો ઓલિમ્પિક્સ, ક્યારથી યોજાવાના હતા, ક્યારે પૂરા થવાના હતા, બરાબર. કેટલી રમતો એમાં, કેટલી રમતોનું આયોજન કરવામાં આવે છે, એનો ઓફિશિયલ મોટો શું છે? IOC, ઓલરેડી મેં ક્લાસમાં ભણાવેલું છે, બરાબર. તમને IOC તરફથી એનો મોટો શું છે, એનું સૂત્રવાક્ય શું છે, અને જાપાનીઝ ગવર્મેન્ટે એને શું સૂત્રવાક્ય આપેલું છે, બરાબર. અને મેસ્કોટ, એનો જે બ્રાન્ડ એમ્બેસેડર છે, તે કોને બનાવવામાં આવેલો છે, બરાબર. તો આટલું તમારે હોમવર્કમાં એકવાર જાતે નોટ બનાવી લેવું, બરાબર. જ્યારે ક્લાસમાં મળીશું ત્યારે આપણે ચેક કરીશું, ફરી પાછા આપણે આ રિવાઇઝ કરીશું, બરાબર. ચાલો, બીજા ન્યૂઝ છે આપણી પાસે, નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ, બરાબર. જો આ સમાચાર પણ કોની સાથે જોડાયેલા છે? COVID-19 સાથે, બરાબર. તો તાજેતરમાં જે આપણા હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના જે કેન્દ્રીય મંત્રી છે, કોણ છે? ડૉક્ટર હર્ષવર્ધન, બરાબર. તો ડૉક્ટર હર્ષવર્ધન દ્વારા NCDC ની મુલાકાત, NCDCના કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી છે, બરાબર. કંટ્રોલ રૂમ એટલે એવી વ્યવસ્થા કે જ્યાં બેઠા બેઠા તમે દેશભર પર નજર રાખી શકો, બરાબર. તો NCDC એટલે કે નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલના કંટ્રોલ રૂમની મુલાકાત એમણે લીધી છે, બરાબર. હવે જો આ એના વિશેની થોડી માહિતી છે NCDC વિશેની. પહેલાં એનું નામ શું હતું? તો કે પહેલાં એનું નામ હતું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝીસ, NIDC હતું, NICD હતું, બરાબર. NICD ને બદલીને હવે શું કરવામાં આવ્યું છે? NCDC, નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ, બરાબર. અને એની સ્થાપના ક્યારે થયેલી? 1909, બરાબર. NICD વોઝ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ વિથ લાર્જર મેન્ડેટ ઓફ
કંટ્રોલિંગ ઇમર્જિંગ એન્ડ રીઇમર્જિંગ ડિઝીઝીઝ ઇન 2009. 2009માં ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું કે NICDથી એનું નામ બદલીને શું કરવામાં આવ્યું, NCDC કરવામાં આવ્યું. બેસિકલી એનો વ્યાપ વધારવામાં આવ્યો, બરાબર. ઇટ ફંક્શન્સ એઝ ધી નોડલ એજન્સી ઇન ધી કન્ટ્રી ફોર ડિઝીઝ સર્વેલન્સ, ફેસિલિટેટિંગ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝ. આપણને ખબર છે કે કમ્યુનિકેબલ ડિઝીઝ છે, એકબીજાને ચેપથી એક સોશિયલ કોન્ટેક્ટમાં હોવાથી ફેલાઈ શકે છે. તો એને રોકવા માટે હાલમાં કોણ 24/7 કામ કરે છે? NCDC, બરાબર. ઇટ ઇઝ ઓલ્સો નેશનલ લેવલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રેનિંગ સ્પેશિયલાઇઝડ મેન પાવર ફોર પબ્લિક હેલ્થ, લેબોરેટરી સાયન્સ એન્ડ એન્ટોમોલોજીકલ સર્વિસીસ, એન્ડ ઇટ ઇઝ ઇન્વોલ્વ ઇન વેરિયસ અપ્લાઇડ રિસર્ચ એક્ટિવિટીઝ. એ જુદા જુદા રોગોને લગતા સંશોધન પણ કરે છે આ ઉપરાંત, બરાબર. આપણને ખબર છે કે કોરોના વાયરસ અચાનક 8-10 દિવસમાં ભારતમાં ઉભરી આવ્યું. અત્યાર સુધી જે વાયરસ વિશે આપણને ખબર જ નહીં હતી, બરાબર. તો એના વાયરસને કઈ રીતના જાંચ કરવું, એનો મેં સ્કિલ્ડ પર્સન આપણી પાસે કઈ રીતના હોય, બરાબર. તો એ લોકોને જે રિપોર્ટ તમારા જે પેથોલોજીના ડોક્ટર જે રિપોર્ટ જે તપાસશે, જે રિપોર્ટ તૈયાર કરશે કે ભાઈ આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે આ માણસ, તો એની ટ્રેનિંગ પણ કોના દ્વારા આપવામાં આવે છે? NCDC દ્વારા, બરાબર. હોમવર્કમાં તમારા માટે શું છે? NCDCના હાલના ચેરમેન તરીકે કોણ કામ કરે છે, બરાબર, એ તમારે શોધીને આમાં જોડવાનું તમારી નોટમાં, બરાબર. ચલો, આઈ હોપ બધાને આનો ખ્યાલ આવી ગયો છે, બરાબર. આ એના મુખ્ય કાર્યો છે. જો મેજર અન્ડરટેક્સ ઇન્વેસ્ટિગેશન ઓફ ડિઝીઝ આઉટબ્રેક્સ ઓલ ઓવર ધ કન્ટ્રી. કોઈ પણ જગ્યાએ કોઈ રોગચાળો ફાટી નીકળે તો એના પર એને કાબૂમાં અને એના કાબૂમાં મેળવવાનું કામ કરવાનું છે NCDCનું છે, બરાબર. પ્રોવાઇડ્સ રેફરલ ડાયગ્નોસ્ટિક સર્વિસ ટુ ઇન્ડિવિજ્યુઅલ્સ, કમ્યુનિટી, મેડિકલ કોલેજ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન્સ એન્ડ સ્ટેટ હેલ્થ ડિરેક્ટરીઝ, બરાબર. જે તમારા નિદાન માટેના જે સાધનો છે તે બધા NCDC દ્વારા પૂરા પાડવામાં આવે છે, બરાબર. આ ઉપરાંત મેં તમને પહેલાં પણ કીધું કે ટ્રેનિંગ માટેનું પણ જે કામ છે, બરાબર, પેથોલોજીના ક્ષેત્રમાં, એપિડેમિયોલોજીના ક્ષેત્રમાં, લેબોરેટરીઝ, સર્વેલન્સ વગેરેમાં જે ટ્રેનિંગ્સના જે કાર્યકરો ઊભા કરવાનું કામ છે તે પણ કોણ કરશે? NCDC કરશે, બરાબર. અને સંશોધનનું કામ તો કરશે જ કરશે. અને જુઓ કયા મંત્રાલય હેઠળ આવે છે? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ, બરાબર. તો જે હેલ્થ સર્વિસીસના DG હશે, બરાબર, આ તમારે કહેવાનું કે ભાઈ હેલ્થ સર્વિસીસના જે આપણી આરોગ્ય સેવાઓ છે એના અત્યારના DG કોણ છે, બરાબર. ફેક્ચ્યુઅલ માહિતી છે, તમે આરામથી ગૂગલ પર જઈને એને ચેક કરી શકો છો, બરાબર. તો એ તમારે મને કહેવાનું. અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે, બરાબર. ચાલો એકવાર ત્રણે સ્લાઇડ હું તમને પાછી બતાવી દઉં છું. NCDC, બરાબર, એના કંટ્રોલ રૂમની આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે ડૉક્ટર હર્ષવર્ધન છે તેમણે મુલાકાત લીધી, બરાબર. NCDCનું જૂનું નામ હતું NICD, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝીસ. 1909માં એની સ્થાપના થયેલી, એનું નામ 2009માં બદલીને NCDC કરવામાં આવ્યું, નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ, બરાબર. અને વધારે વ્યાપ સાથે આ સંસ્થાને થોડી વધારે સત્તાઓ આપવામાં આવી, બરાબર. અને એનું કામ છે કે જે પબ્લિક હેલ્થ છે, લેબોરેટરી સાયન્સ છે, એમાં જે રિક્વાયર્ડ મેન પાવર છે તે લોકોને ટ્રેનિંગ આપીને આવા રોગો સામેના સમયમાં તૈયાર કરવા, બરાબર. અને આ એના મુખ્ય કાર્યો છે, બરાબર. એનું હેડક્વાર્ટર આવેલું છે દિલ્હીમાં. એ કામ કરશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની અંતર્ગત, બરાબર. ચાલો, બરાબર. ચાલો 2 મિનિટ વિડીયો પોઝ કરીને રિવાઇઝ કરતા જશો, બરાબર, સાથે સાથે. એટલે આપણે જેમ ક્લાસમાં ભણીએ છીએ એ જ રીતે તમે આગળ વધી શકો, બરાબર. ચાલો નેક્સ્ટ છે આપણી પાસે ટોપિક, મિશન રક્ષા જ્ઞાન શક્તિ, બરાબર. આ મિશન લોન્ચ થયેલું, જો નામ પરથી થોડો તો વિચાર આવી જ જાય, બરાબર, કે રક્ષા જ્ઞાન શક્તિ એટલે ડિફેન્સ સાથે રિલેટેડ કંઈ તો આ મિશન હશે, બરાબર. આપણી સુરક્ષા સાથે, રક્ષા મંત્રાલય સાથે રિલેટેડ કંઈ હશે, બરાબર. લોન્ચ કરવામાં આવેલું 2018માં રક્ષા મંત્રાલય દ્વારા, બરાબર. હાલના રક્ષા મંત્રી કોણ છે આપણા? વિચારો ઓકે. તો આપણા રક્ષામંત્રી છે હાલમાં રાજનાથ સિંહ, બરાબર. વિથ ધી ઓબ્જેક્ટિવ ઓફ ક્રિએટિંગ ગ્રેટર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન ડિફેન્સ પ્રોડક્શન ઇકોસિસ્ટમ, બરાબર.
આપણે જે ડિફેન્સના સાધનો ડિફેન્સ પ્રોડક્શન જે કરીએ છીએ એમાં કઈ રીતે આપણે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકીએ, બરાબર? તો એના માટે એ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી જે આપણી બૌદ્ધિક ક્ષમતા છે તેને વધારવા માટે આપણે આ મિશન લોન્ચ કરેલું હતું, મિશન રક્ષા જ્ઞાન શક્તિ, બરાબર? અને એમાં જે આ ત્રણે ત્રણ સંસ્થાઓ તમને દેખાય છે, ડિરેક્ટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ ક્વોલિટી અશ્યોરન્સ DGQA, બરાબર, તે આના કોઓર્ડિનેટર હશે, બરાબર, કે મિશન રક્ષા જ્ઞાન શક્તિને કઈ રીતના આગળ લઈ જવું, બરાબર? જુઓ, ઇટ એમ્સ ટુ અચીવ ધ ગોલ ઓફ સેલ્ફ રિલાયન્સ ઇન ધી ડિફેન્સ સેક્ટર ટુ જનરેટ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઇન ઇન્ડિયા. આપણને ખબર છે કે આપણે જે રક્ષા માટેના હથિયારો છે તેના બીજા સૌથી મોટા ઇમ્પોર્ટર્સ છે, બરાબર? આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, આપણે સૌથી વધુ આયાત કરીએ છીએ, દુનિયાના બીજા નંબરનો હથિયારો આપણે આયાત કરીએ છીએ, બરાબર? એટલે આપણે ઘણું બધું નાણું ચૂકવવું પડે છે યુએસએ, ફ્રાન્સ, રશિયા જેવા દેશોને. જો આપણી બૌદ્ધિક ક્ષમતા કામ કરે અને જો આ હથિયારો કોઈ રીતે આપણે આપણા દેશમાં જ બનાવતા થઈ જઈએ તો જે બધો પૈસો આપણો બહાર જાય છે તે ક્યાં વપરાશે? આપણા ઘર આંગણે વપરાશે, બરાબર? અને એ સ્વદેશી ટેકનોલોજીનો આપણે ઉપયોગ બહુ સારી રીતે કરી શકીશું, બરાબર? તો સેલ્ફ રિલાયન્સ કે સ્વનિર્ભરતા કઈ રીતના તમે ડિફેન્સ હથિયારોના ઉત્પાદનમાં લાવી શકો તેને ચકાસવા માટે મિશન રક્ષા જ્ઞાન શક્તિ બનાવવામાં આવેલું છે, બરાબર? અને એનો બીજો એક વધારાનો અગત્યનો હેતુ શું છે? ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી, બરાબર? જે જે રીતે, ચાલો માની લો કે આપણે 20 વર્ષ પહેલાં રશિયા પાસે કોઈ ટેકનોલોજી લીધેલી છે, હવે જો આજે 20 વર્ષ પછી પણ હું એ ટેકનોલોજી જો રશિયા પાસે જ લેવા જાઉં, બરાબર, તો પછી એનો શું મતલબ છે? એકવાર ટેકનોલોજી મારે ત્યાં આવી ગઈ પછી એનું એનાલિસિસ કરીને એનું મૂળ શું છે, એને કઈ રીતના બનાવવામાં આવી છે, ભારત કઈ રીતે એનો ઉપયોગ કરી શકે છે, આ બધી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. એને કહેવાય ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી. તો એ કઈ રીતે શક્ય છે કે જેથી કરીને ભવિષ્યમાં આપણે કોઈ બીજા દેશો પર નિર્ભર રહેવું પડે નહીં, બરાબર? એને એનો વ્યાપ વધારવા માટે મિશન રક્ષા જ્ઞાન શક્તિ શરૂ કરવામાં આવેલું છે, બરાબર? ચાલો એકવાર મિશન રક્ષા જ્ઞાન શક્તિ જરા સ્ક્રીન પર જોઈ જાઓ, બરાબર? કોઈ ડાઉટ હોય તો તમે સીધા કમેન્ટમાં પૂછી શકો છો, અથવા તમારો આપણે જ્યારે ક્લાસમાં મળીએ ત્યારે તમે નોંધ રાખી શકો કે ભાઈ આ ટોપિક આપણે ફરી પાછો કરવાનો છે, બરાબર? ચાલો નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે, બરાબર? વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 24 માર્ચના રોજ, બરાબર? કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો જો અહીંયા નામ લખેલું છે, ડૉક્ટર રોબર્ટ કોચની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે ટ્યુબરક્યુલોસિસનું કારણ શોધેલું, ક્યુ ડિસ્કવરી ઓફ ધી કોઝ ઓફ ધી ટ્યુબરક્યુલોસિસ, બરાબર? ટ્યુબરક્યુલોસિસ શેના કારણે થાય છે તેનું કારણ શોધેલું ડૉક્ટર રોબર્ટ કીચે 1882માં. ખાંસી સાથે રિલેટેડ રોગ છે, ખબર જ છે, બરાબર આપણને બધાને? તો એમની યાદમાં 24 માર્ચને વૈશ્વિક ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બરાબર? અને ગ્લોબલ ટીબી એપિડેમિક છે, જુઓ અહીંયા આ શબ્દ તમને જોવા મળે છે, એપિડેમિક, કે એકથી વધારે રાજ્યોમાં ફેલાયેલો છે. અને WHOના જે SDG ગોલ્સ છે, બરાબર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, તેમાંનો એક ગોલ આ પણ છે કે 2030 સુધીમાં આપણે ક્ષયને સંપૂર્ણપણે શું કરવાનું છે? નાબૂદ કરવાનું છે, બરાબર? આપણે જોઈએ આગળ કે ભારતે શું એના માટેના પગલાં લીધેલા છે, બરાબર? ચાલો, ટીબી રિમેન્સ ધી વર્લ્ડ્સ ડેડલીએસ્ટ ઇન્ફેક્ચ્યુઅસ કિલર, બરાબર? તો આજે પણ સૌથી વધારે મૃત્યુ દુનિયામાં કોને લીધે થાય છે? ટીબીને લીધે, બરાબર? અને ઈચ ડે 4000 લોકો પોતાની જાન ગુમાવે છે ટીબીને લીધે, બરાબર? જો કોરોના વાયરસ એ કેટલો મોટો આંકડો છે, છતાં પણ કોરોના વાયરસ પેન્ડેમિક છે, બરાબર? કારણ કે એનો ફેલાવાનો જે વ્યાપ છે તે બહુ વધારે છે અને એની પાસે આપણી પાસે કોઈ દવા ઉપલબ્ધ નથી. ટીબીની દવા આપણી પાસે ઉપલબ્ધ છે, એટલે ટીબીને કઈ રીતના કંટ્રોલ કરવું તે આપણને ખબર છે, બરાબર? પરંતુ કોરોના વાયરસને કઈ રીતના કંટ્રોલ કરી શકાય તે આપણને હજુ અત્યારે ખબર નથી, અને એટલા માટે જ એને મહામારી જાહેર કરવામાં આવેલી છે, બરાબર? અને 2020નો જે 24 માર્ચનો જે દિવસ હતો, ગઈકાલનો દિવસ, બરાબર, તો એ હતો આપણા પાસે એની થીમ જે હતી તે હતી ઇટ્સ ટાઈમ, બરાબર? ઇટ્સ ટાઈમ, બરાબર? અને એક
શેના માટે થઈ ગયો? અર્જન્સી છે કે હવે આપણી પાસે માત્ર 10 વર્ષ છે ટીબીને નાબૂદ કરવા માટે. તો દરેક દેશની સરકારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ભાઈ તમારી પ્રાથમિક સેવાઓને એટલી વધારો કે તમે ટીબીને આવનારા 10 વર્ષોમાં શું કરી શકો? નાબૂદ કરી શકો. બરાબર. ચાલો, ભારતે શું કર્યું છે? તો જુઓ, 2030થી જે યુનાઇટેડ નેશન્સનો જે ગોલ છે એનાથી આગળ વધીને ભારતે એવું નક્કી કર્યું છે કે અમે 2025માં જ ટીબીથી ભારતને શું કરી દઈશું? મુક્ત કરી દઈશું. બરાબર. અને એના માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા એક નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન બનાવવામાં આવ્યો છે. બરાબર. રાષ્ટ્રીય સ્ટ્રેટેજી એક બનાવવામાં આવી છે. કોના માટે? ટ્યુબરક્યુલોસિસ, ટીબીના ઓછા થવા માટે, ટીબીને નાબૂદ કરવા માટે. અને એનો સમયગાળો જો શું રાખવામાં આવ્યો છે? 2017થી 2025. બરાબર. 2017થી 2025. બરાબર. જો અહીંયા તમે આ જોઈ શકો, 2017થી 2025. બરાબર. ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હેડ અપીલ્ડ ટુ ઓલ ધ સ્ટેક હોલ્ડર્સ ટુ કમ ટુગેધર ટુ રી ઇન્ફોર્સ ધ એફર્ટ ઇન ટીબી હારેગા દેશ જીતેગા કેમ્પેઇન. ટીબી હારેગા દેશ જીતેગા આ વખતના બજેટમાં પણ એની ચર્ચા કરવામાં આવેલી હતી. એટલે આપણા માટે અગત્યનું પરીક્ષાને ધ્યાનમાં રાખીને. બરાબર. ટીબી હારેગા દેશ જીતેગા કેમ્પેઇન. બરાબર. ચાલો, બરાબર. ચાલો, હવે શું છે ટ્યુબરક્યુલોસિસ? આપણે ઓલરેડી એક લિસ્ટ બનાવેલું છે કે કયા રોગ વાયરસથી થાય છે, કયા રોગ બેક્ટેરિયાથી થાય છે અને કયા રોગ અન્ય કોઈ કારણને થાય છે. બરાબર. તો આ લિસ્ટ આપણે ઓલરેડી ક્લાસમાં બનાવી ચૂક્યા છે. બરાબર. તો જો ટીબી થાય છે બેક્ટેરિયાને લીધે. બરાબર. બેક્ટેરિયાને લીધે. કયા બેક્ટેરિયાને લીધે? માઇકો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. માઇકો બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. અને શેનો રોગ છે? ફેફસાનો રોગ છે. બરાબર. લંગ્સને અસર કરે છે તમારા. બરાબર. ટ્રાન્સમિશન પર્સન ટુ પર્સન થ્રુ એર. એટલે જે માણસને ટીબી થયેલો છે, બહુ ખાંસી ખાધો હોય. બરાબર. એક માણસને ઘરમાં ખાંસી થઈ હોય તો આપણને ખબર છે કે બીજાને સરળતાથી એનો ચેપ લાગી શકે. બરાબર. તો એ જ પ્રમાણે ટીબી પણ જો એક માણસને થયો હોય તો બીજા માણસને સરળતાથી એનો ચેપ લાગી શકે. બરાબર. ટીબી કફ, એની છીંક દ્વારા, થૂંક દ્વારા, બરાબર, વગેરે દ્વારા, હવા દ્વારા એના જે જર્મ્સ છે તે શું થાય છે? ફેલાઈ શકે છે. બરાબર. એના સિમ્ટમ આપેલા છે, એની ટ્રીટમેન્ટ શું છે? 6 અને 9 મહિનાનો એક કોર્સ આવે. તમારી જેવી સિવિયારિટી હોય, ટીબીના જે સ્ટેજ પર આપણે હોઈએ તે પ્રમાણેનો ગવર્મેન્ટ કોર્સ કરાવે. કોર્સ એકવાર પૂરો નહીં કરો ત્યાં સુધી ટીબી તમારું મટી શકે નહીં. બરાબર. એટલે ભારત સરકાર આજ ટ્રાય કરે છે કે કઈ રીતે વધુમાં વધુ લોકો જે ટીબીના મરીઝ છે, જે ટીબીના પેશન્ટ છે, તે લોકોને કમ્પ્લીટલી આ કોર્સ પૂરો કરાવી શકે. બરાબર ને? આપણને ખબર છે ગવર્મેન્ટ ટીબી માટે બહુ ગંભીર છે. તો આ તમારા માટે થોડી એક્સ્ટ્રા માહિતી છે, એકવાર પોઝ કરીને જરા તમારે વાંચી લેવાનું. બરાબર. ચાલો, નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું, ઇનોવેશન્સ ઓફ ડિફેન્સ એક્સેલન્સ ઇનિશિયેટિવ, જેને ટૂંકમાં તમે કહેશો આઈડેક્સ ઇનિશિયેટિવ. બરાબર. ઇનોવેશન્સ ફોર ડિફેન્સ એક્સેલન્સ, આઈડેક્સ ઇનિશિયેટિવ. બરાબર. રક્ષા મંત્રાલય દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. બરાબર. અને શું છે? જુઓ, નામ પરથી જ તમને ખબર પડે કે આપણા રક્ષા મંત્રાલયને બહુ બધા બદલાવની જરૂર છે. બરાબર. તો એ બદલાવ કઈ રીતના લાવી શકાય? કયા કયા ક્ષેત્રમાં આપણે બદલાવ લાવી શકીએ કે જેથી આપણું રક્ષા મંત્રાલયને આપણે મોડર્નાઇઝ કરી શકીએ, ટેકનિક વાઇઝ, એડમિનિસ્ટ્રેશન વાઇઝ. બરાબર. ગ્રાઉન્ડ લેવલ પર કઈ પ્રકારની, કઈ રીતે કામકાજ ચાલે છે, આ બધા જે ક્ષેત્રો છે એમાં કઈ રીતના તમે સુધારો લાવી શકો, કઈ રીતને એને મોડર્નાઇઝ બનાવી શકો, એ માટેનું આ એક યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે આઈડેક્સ. અને એને લોન્ચ કરવામાં આવેલું 2018માં. આપણે કેમ અત્યારે આની ચર્ચા કરીએ છીએ? તો આના વિશે અત્યારે લોકસભાના જે બેઠકો થઈ એમાં આના વિશે ચર્ચા ઉઠેલી હતી. બરાબર. એટલા માટે આપણે એનું જરા રિવાઇઝ કરી લઈએ છીએ. આઈડેક્સ એમ્સ ટુ પ્રમોટ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ડેવલપમેન્ટ ઇન ડિફેન્સ એન્ડ એરોસ્પેસ બાય એન્ગેજિંગ ઇન્ડસ્ટ્રીઝ વિચ ઇન્ક્લુડ્સ MSME, સ્ટાર્ટઅપ્સ, ઇન્ડિવિજ્યુઅલ ઇનોવેટર્સ, R&D ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ એકેડેમિયા. બરાબર. દરેક ક્ષેત્રે કઈ રીતના તમે નવા નવા સંશોધનો કરી શકો,
અને ટેકનોલોજીને ડેવલપ કરી શકો, બરાબર? ડિફેન્સ અને એરોસ્પેસ બંનેમાં. એરોસ્પેસ માટેનું કામ કોણ કરે છે? ડીઆરડીઓ કરે છે, મિસાઇલ લોન્ચ કરે છે ને વગેરે વગેરે, બરાબર? અને ડિફેન્સમાં નેવી હોય, એરફોર્સ હોય કે તમારી મિલિટરી હોય, ત્રણે ત્રણ જગ્યાએ આપણને ડેવલપમેન્ટની જરૂર છે. નવા નવા ઉપકરણોની, નવી નવી ટેકનોલોજીની, નવા નવા સાધનોની જરૂર છે. તો એના ઇનોવેશન, એના સંશોધન માટે આ એક યોજના શરૂ કરવામાં આવેલી છે, બરાબર? અને જો એને મેનેજ કોણ કરશે? એને આઈડેક્સ વિલ બી ફંડેડ એન્ડ મેનેજડ બાય ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન, DIO, બરાબર? એન્ડ વિલ ફંક્શન એઝ ધી એક્ઝિક્યુટિવ આર્મ ઓફ DIO, બરાબર? DIO શું છે આપણે આગળ મને ચર્ચા કરીએ, બરાબર? તો DIO અને ફંડ પણ કરશે, એને ભંડોળ પણ પૂરું પાડશે રિસર્ચ માટેનું, અને એને એડમિનિસ્ટર પણ કરશે, એને મેનેજ પણ કરશે, બરાબર? આ તમારા માટે માહિતી છે DIO વિશેની. DIO એક પ્રકારની નોન ફોર પ્રોફિટ સંસ્થા છે, બરાબર? જેની સ્થાપના થયેલી કંપનીઝ એક્ટ 2013 અંતર્ગત, એના સેક્શન 8 અંતર્ગત DIOની સ્થાપના કરવામાં આવી છે. એના બે ફાઉન્ડિંગ મેમ્બર છે, જેના સ્થાપક સભ્યો છે તે બે છે અત્યારે. કયા ગયા? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બરાબર? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, આ બંને નવરત્ન કંપનીઓ. આપણે નવરત્ન કંપનીઓનું પણ લિસ્ટ ઓલરેડી બનાવેલું છે. તમારા માટે એક અગત્યનું હોમવર્ક અહીંયા કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, બરાબર, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? બેંગ્લોર કર્ણાટકમાં, બરાબર? તો એણે એ અત્યાર સુધી માત્ર ભારત સરકાર માટે મિલિટરી નેવીના સાધનો બનાવતું હતું, HAL. હવે એણે અન્ય 4 દેશોને પણ ઓર્ડર લઈને મિલિટરીના સાધનો સપ્લાય કરવાનું નક્કી કર્યું છે. તો આ 4 કયા દેશો છે તે તમારે મને નીચે કમેન્ટમાં કહેવાનું, બરાબર? કે ભાઈ આ 4 દેશોને HAL, આપણા આસપાસના પડોશના જ દેશો છે, બરાબર? થોડું સર્ચ કરશો તો તમને મળી જશે. ત્યાં એ લોકો હવે પોતાનું લોજિસ્ટિક બેઝ બનાવશે, 4 દેશો, બરાબર? એ કયા 4 દેશો છે તે તમારે મને કહેવાનું, બરાબર? ચાલો, ઓકે. નેક્સ્ટ ટોપિક છે આપણા માટે એક્સ્ટ્રાડિશન ટ્રીટી. એક્સ્ટ્રાડિશનની ચર્ચા આપણે આગળ પણ કરી ગયા છે. પ્રત્યાર્પણ સંધિ. પ્રત્યાર્પણ કોનું થાય? કોઈ ગુનેગાર, એક દેશનો ગુનેગાર જ્યારે બીજા દેશમાં હોય, બીજા દેશમાં શરણ લઈને બેઠો હોય અથવા તો છુપાયેલો હોય, અને જ્યારે કોઈ દેશ માંગે કે ભાઈ અમારે ત્યાં ગુનો કરીને ભાગ્યો છે, બરાબર, તો ત્યારે એને શું કહેવાય? પ્રત્યાર્પણ સંધિ, બરાબર? તો ભારતે તાજેતરમાં હસ્તાક્ષર કર્યા છે પ્રત્યાર્પણ સંધિ પર. કયા દેશ સાથે? બેલ્જિયમ દેશ સાથે. બેલ્જિયમ યુરોપનો એક નાનો દેશ છે, વેસ્ટર્ન યુરોપનો એક નાનો દેશ છે, બરાબર? ફ્રાન્સની પડોશમાં આવેલો, બરાબર? તો જો અહીંયા તમને જે પ્રમાણે વંચાય છે તે પ્રમાણે, રિસેન્ટલી ધ યુનિયન કેબિનેટ હેઝ અપ્રુવડ ધી સાઇનિંગ એન્ડ રેટિફાઈંગ ઓફ ધી એક્સ્ટ્રાડિશન ટ્રીટી બિટવીન રિપબ્લિક ઓફ ઇન્ડિયા એન્ડ ધી કિંગડમ ઓફ બેલ્જિયમ, બરાબર? બરાબર. અને આજે 1901માં બ્રિટેન અને બેલ્જિયમ વચ્ચે જે ટ્રીટી થયેલી તેને રિપ્લેસ કરશે, બરાબર? અને ભારત તરફી આ ટ્રીટીને બનાવશે, બરાબર? મોર ટુવર્ડ્સ ઇન્ડિયા ટ્રીટી હશે, બરાબર? ધ ટ્રીટી પ્રોવાઇડ્સ અ લીગલ ફ્રેમવર્ક, બરાબર? આ શબ્દ બહુ અગત્યનો છે કે જ્યારે કોઈ એક દેશના નાગરિક બીજા દેશમાં જ્યારે હશે ગુનેગાર, ત્યારે એનું લીગલ કઈ રીતે એને બીજા દેશ પોતાના દેશમાં મોકલી શકાય તે માટેનું આ ફ્રેમવર્ક હશે. કાયદાકીય એક સૂચનાઓનો સમૂહ, લીગલ ફ્રેમવર્ક ફોર સીકિંગ એક્સ્ટ્રાડિશન ઓફ ટેરરિસ્ટ, બરાબર? ટેરરિસ્ટ, જેમ કે હમણાં આપણને ખબર છે કે હાફિઝ સઈદ આપણે ત્યાં ગુનેગાર છે, અને કયા દેશમાં બેઠેલો છે? પાકિસ્તાનમાં બેઠેલો છે. ઇકોનોમિક ઓફેન્ડર્સ, અહીંયા પૈસાનો ગફલો કરીને બીજે કસે ભાગી ગયો, ઘણા બધા નામ છે આપણી પાસે, વિજય માલ્યા છે, લલિત મોદી છે, નીરવ મોદી છે, બરાબર? આપણે ત્યાં મોટા મોટા સ્કેમ કરીને આ લોકો લંડનમાં કે આફ્રિકાના કોઈ કન્ટ્રીમાં છુપાઈને બેઠેલા છે. એન્ડ અધર ક્રિમિનલ્સ ફ્રોમ એન્ડ ટુ બેલ્જિયમ. એટલે હવે આનો શું મતલબ થયો કે માની લો કે બેલ્જિયમમાં કોઈ આતંકવાદી હુમલો કરીને ભારતમાં છુપાયેલો હોય, અથવા તો ભારતમાં કોઈ આતંકવાદી હુમલો કરીને બેલ્જિયમમાં છુપાયેલો હોય, તો આ બંને દેશો એ લોકોની આપલે સરળતાથી કરી શકશે, એમાં કોઈ લીગલ મુશ્કેલીઓ આવશે નહીં, બરાબર? ઇકોનોમિક હોય, જે પૈસાની ગડબડ કરીને ભાગેલો હોય, મોટો પૈસાનો સ્કેમ કરીને ભાગેલા હોય, અને એ દેશના કાયદા પ્રમાણે શું હોય? ગુનેગાર હોય, બરાબર? તો પણ એને ગુનેગાર ગણીને બીજા દેશને
પ્રત્યાર્પિત કરી દેવામાં આવશે. એને શું કહેવાય? પ્રત્યાર્પણ સંધિ. બરાબર. જો હવે પ્રત્યાર્પણ શું કહેવાય, જો હું બોલી ગયો તો અહીંયા લખેલું છે, બરાબર. ઇટ ઇઝ ધી ફોર્મલ પ્રોસેસ ઓફ વન સ્ટેટ સરેન્ડરિંગ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ અનધર સ્ટેટ ફોર પ્રોસિક્યુશન ઓર પનિશમેન્ટ ફોર ક્રાઇમ્સ કમિટેડ ઇન ધી રિક્વેસ્ટિંગ કન્ટ્રીઝ જ્યુરિડિક્શન. બરાબર. આપણે પાકિસ્તાનને બહુ વખત વિનંતીઓ કરીએ છીએ, બરાબર, કે ભાઈ હાફિઝ સઈદને અમને સોંપી દો, પણ પાકિસ્તાન આપણને સોંપવા તૈયાર નથી, કારણ કે આપણા વચ્ચે એવી કોઈ ચોક્કસ પ્રત્યાર્પણ સંધિ નથી. બરાબર. અને હોય તો પણ પાકિસ્તાન હંમેશા શું થઈ જાય, ફરી જાય પોતે જે સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે તેનાથી. બરાબર. ધીસ ઇઝ જનરલી એનેબલ્ડ થ્રુ બાયલેટરલ ઓર મલ્ટીલેટરલ ટ્રીટી. બરાબર. હજુ આ ટ્રીટીનું કોઈ ચોક્કસ નામ નથી આપવામાં આવ્યું. જ્યારે નામ આપવામાં આવશે ત્યારે આપણે આ ટોપિકમાં શું કરી લઈશું, અપડેટ કરી લઈશું. બરાબર. ધ લીગલ બેસિસ ફોર એક્સ્ટ્રાડિશન વિથ કન્ટ્રીઝ વિથ હુમ ઇન્ડિયા ડઝ નોટ હેવ એન એક્સ્ટ્રાડિશન ટ્રીટી ઇઝ પ્રોવાઈડેડ બાય સેક્શન 3(4) ઓફ ધ ઇન્ડિયન એક્સ્ટ્રાડિશન એક્ટ 1962. તો જે જે દેશો સાથે આઝાદી પહેલા આપણી સાથે એક્સ્ટ્રાડિશન ટ્રીટી નહીં હતી તે દેશો સાથે જો આપણે પ્રત્યાર્પણ સંધિ કરવી હોય, બરાબર, તો આપણે ઇન્ડિયન એક્સ્ટ્રાડિશન એક્ટ, ભારતીય પ્રત્યાર્પણ અધિનિયમ 1962 અંતર્ગત નવી પ્રત્યાર્પણ સંધિઓ પર હસ્તાક્ષર કરી શકીએ. બરાબર. ચાલો શું હશે આ ટ્રીટીમાં જુઓ. ઈચ પાર્ટી અગ્રીઝ ટુ એક્સ્ટ્રાડિટ ટુ એની અધર પર્સન ફાઉન્ડ ઇન ઇટ્સ ટેરિટરી હુ ઇઝ અક્યુઝડ ઓફ કન્વિક્ટેડ ઓફ એન એક્સ્ટ્રાડિટેબલ ઓફેન્સ. ઓકે. સો એક્સ્ટ્રાડિટેબલ ઓફેન્સ જો કોઈ કર્યો હશે કોઈ એક દેશના જ્યુરિડિક્શનમાં, બરાબર, તો એને બીજા દેશને સોંપી દેવામાં આવશે. ધ નેશનાલિટી વિલ બી ડિટરમાઇન્ડ એટ ધી ટાઈમ ઓફ ઓફેન્સ વોઝ કમિટેડ. જ્યારે ગુનો થયો હશે, બરાબર, ત્યારે નેશનાલિટી જે તે દેશ દ્વારા એની નક્કી કરવામાં આવશે. બરાબર. ટ્રીટીમાં અન્ય બીજું શું કીધું છે તમને, તો કે જો વિથ ઇમ્પ્રિઝનમેન્ટ ઓફ ફોર અ પીરિયડ ઓફ 1 યર ઓર મોર સિવિયર પનિશમેન્ટ. કોઈ દેશ ચાહે તો એને એક કરતાં વધારે એક વર્ષની જેલની સજા અથવા વધારે સજા પણ આપી શકે. બરાબર. પોલિટિકલ ઓફેન્સ હોય, મિલિટરી ઓફેન્સ હોય, બરાબર, તો રિફ્યુઝ કરી શકે કોઈ દેશ. રિફ્યુઝલ અંડર ધી ટ્રીટી જુઓ, ક્યારે તમે રિફ્યુઝ કરી શકો, જ્યારે કોઈ પોલિટિકલ ઓફેન્સ કરેલો હોય, મિલિટરી ઓફેન્સ કરેલો હોય, અથવા ધ રિક્વેસ્ટ ફોર પ્રોસિક્યુશન હેઝ બીન મેડ ઓન અકાઉન્ટ ઓફ હિઝ રેસ, સેક્સ, રિલિજિયન, નેશનાલિટી ઓર પોલિટિકલ ઓપિનિયન. તો આ કારણોસર કોઈ દેશ કોઈ માણસને પ્રત્યાર્પણ કરવાની અરજીને નકારી શકે. બરાબર. અધરવાઇઝ એ અરજીને નકારી શકાય. બરાબર. તો આટલું તમારે યાદ રાખવું.